આ એક એવો કાર્યક્રમ છે હર હંમેશની જેમ આપને હું જણાવીશ કે તમારા જે ઉજવતા પ્રશ્નો હોય છે કરિયરને લગતા તેને અમે વાચા આપતા હોઈએ છીએ તો આપણે કરિયરના જે પ્રશ્નો છે તેને વાચા આપતો કાર્યક્રમ એટલે કહીએ કે કરિયર ગુરુ આજે આવે તો કેન્દ્ર સરકાર તરફથી પરીક્ષા મુદ્દે જાહેરાત કરવામાં આવી છે સાત જુલાઈએ આ એક્ઝામ લેવામાં આવશે તે મુદ્દે આજે આપણે વાત કરવાના છે અને માહિતી અને માર્ગદર્શન આજે આપણને આપવાના છે ગઢવી એકેડમીના ડિરેક્ટર એવા પ્રફુલભાઈ ગઢવી પ્રફુલભાઈ ખૂબ ખૂબ સ્વાગત મંતવ્ય બિલકુલ સીટેટની આપણે જ્યારે વાત કરતા હોય તો સીટેટની પહેલા જે પ્રાથમિક માહિતી હોય છે તેનાથી પહેલા આપ સ્ટુડન્ટને વ્યાખ્યાપ કરશો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જેવી રીતે ગુજરાતની અંદર ટેટ ટાટની પરીક્ષા લેવાતી હોય એટ ટાટની પરીક્ષા લેવાતી હોય એ જ રીતે કેન્દ્ર સરકારની અંદર જ્યારે શિક્ષકોની ભરતી કરવાની હોય એની ભરતી અગાઉ સી ટેટની જે છે એ પરીક્ષા લેવાતી હોય અને સી ટેટની પરીક્ષા લેવાય એ વખતે એના જે ક્વોલિફિકેશન નક્કી કરેલું હોય અને એના જે પેપર વન પેપર ટુ લેવાય એના આધારે એ લોકો એક મેરિટ લિસ્ટ બનાવતા હોય એ મેરિટ લિસ્ટ પછી જ્યારે કેન્દ્ર સરકારને જરૂરિયાત ઊભી થાય કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કૂલો આવેલી છે એમાં બસો કે પાંચસો શિક્ષક લેવાના તો એ મેરિટની અંદરથી લેવામાં આવે બીજા રાજ્યની અંદર ધારો કે સમગ્ર ભારતની અંદર આ સી ટેટની પરીક્ષા થતી હોય તો આ પરીક્ષા આપનારી વ્યક્તિ ગુજરાતની અંદર અથવા તો ગુજરાત સિવાયના રાજ્યની અંદર ત્યાં નોકરી કરી શકે એને માત્ર આ જે સી ટેટની પરીક્ષા લેવાતી હોય એનું જે ક્વોલિફિકેશન છે એના ક્રાઇટેરિયા મુજબ પેપર વન પેપર ટુ ક્લિયર કરેલું હોવું જોઈએ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સામાન્યનું ક્વોલિફિકેશન પચાસ ટકાની સાથે એને ડિપ્લોમા ઇન એજ્યુકેશન અને બીએડ અને ગ્રેજ્યુએશન પચાસ ટકા સાથે કરેલું હોવું જોઈએ પેપર વન જે છે એ એકથી પાંચના જે શિક્ષક હોય એના માટેનું છે પેપર ટુ આપેલું છે એ છથી આઠના જે શિક્ષક હોય એના માટેનું હોય અને આ પરીક્ષા સૌથી પહેલાં ક્લિયર કર્યા બાદ એવું નથી કે ભાઈ ક્લિયર કરી એટલે તરત જ એની જોબ મળી જાય સી ટેટની પરીક્ષા પાસ કર્યા બાદ વરસ છ મહિના આઠ મહિના દસ મહિના એમ સરકારને જ્યારે જરૂરિયાત લાગે ત્યારે ઓનલાઈન જ જોબ માટે થઈ અને આનું જે ક્લિયર કરેલી પરીક્ષા એના ફોર્મ ભરાવવામાં આવતા હોય ત્યારબાદ એમને ત્યાં જોબ મળતી હોય એટલે સી ટેટની પરીક્ષા પાસ કરવાથી તાત્કાલિક સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર એક તમને શિક્ષકની જોબ નથી મળતી પણ શિક્ષકની જોબ મળવા માટેની એક પ્રાથમિક તમારી લાયકાત ઊભી થઈ જાય એના આધારે જયારે સેન્ટ્રલ ગવર્મેન્ટ આ શિક્ષકોની ભરતી કરતા હોય તો એ વખતે બીજી વાર પરીક્ષા પાસ કરવાની થાય નહીં આ પરીક્ષા પાસ કરેલી હોય એના આધારે ત્યાં જોબ મળતી હોય છે બિલકુલ તો ફૂલભાઈ આપની પાસેથી આગળ પણ માહિતી મેળવતા રહેશે દર્શક મિત્રો આપને જણાવીશું કે અત્યારે આ લાઈવ શો છે અત્યારે નંબર નીચે આપ જોઈ શકો છો કે ફ્લેશ થઈ રહ્યો છે તમે પણ ચાલુ કાર્યક્રમ દરમિયાન અમને જો ફોન કરવા માંગતા હોય કરિયર ગુરુ પણ પ્રશ્ન આપને મુજત હોય તે જણાવવા માંગતા હોય તે પણ આપ પૂછી શકો છો પ્રફુલભાઈ સીટેટ પરીક્ષા આપ્યા બાદ શિક્ષકોની નોકરી માટે તે ક્યારે મળી શકે છે તે પણ આપ તેનાથી વાકેફ કરશો સીટેટની પરીક્ષા જ્યારે ભાષાના શિક્ષક આપતા હોય વિજ્ઞાનના શિક્ષક આપતા હોય અને અલગ અલગ પ્રકારના જે બધા વિષયની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય ગ્રેજ્યુએશન કર્યા પછી ત્રણ એક વર્ષ પહેલાં એક વર્ષનો બીએડનો અભ્યાસક્રમ ચાલતો હતો અત્યારે બે વર્ષનો બીએડનો અભ્યાસક્રમ ચાલતો હોય તો આ એક વર્ષ અથવા બે વર્ષનો બીએડનો અભ્યાસક્રમ જેને કરેલો હોય એ દરેક પ્રકારના શિક્ષક માટે અહીંયા જોગવાય છે ધારો કે ધોરણ એકથી પાંચની આપણે વાત કરીએ તો એના માટે થઈ અને પેપર વન લેવાશે આ જે પેપર વન લેવાશે એની અંદર મોટાભાગે કમ્પલસરી બે લેંગ્વેજ આપેલી છે હિન્દી ઇંગ્લિશ એવી જ રીતે જે પેપર ટુ આપેલું છે એની અંદર પણ કમ્પલસરી બે લેંગ્વેજ આપેલી છે લેંગ્વેજ વન લેંગ્વેજ ટુ એમાં હિન્દી ઇંગ્લિશ એટલે આ પરીક્ષા પાસ કરનાર વ્યક્તિ ઓલ ઇન્ડિયા અંદર કોઈ પણ જગ્યાએ ત્યાં જોબ મેળવી શકે બીજી એક વાત આપણે કરીએ તો અહીંયા જે એને જોબ મળવાની છે કે આ પરીક્ષા પાસ કર્યા પછી શિક્ષક તરીકે જ્યારે એ જોડાશે તો એ કેન્દ્ર સરકારની જે સ્કૂલો આપેલી હોય એ દરેક સ્કૂલની અંદર જરૂરિયાત મુજબ શિક્ષક લેવામાં આવતા હોય ધારો કે ભાષા શિક્ષકની જરૂરિયાત હોય તો ધોરણ એકથી પાંચની અંદર અને છથી આઠની અંદર જે ભાષાની સાથે જેનું ગ્રેજ્યુએશન અને બીએડ કરેલું હોય એવા શિક્ષકોની ત્યાં ભરતી કરવામાં આવતી હોય પેપર ટુ પાસ કરનારા જે શિક્ષક હોય જેને સી પરીક્ષા પાસ કરી હોય એ વિજ્ઞાન અને ગણિત એ સાઠ માર્કનું અલગથી એમનો આવતું એટલે એ પ્રકારના શિક્ષકની જ્યારે ભરતી કરવાની હોય તો જેને વિજ્ઞાનની અંદર એમએસસી બીએસસી કરેલું હોય બીએડ કરેલું હોય એવા શિક્ષકો મેરિટના આધારે ભરતી કરવામાં આવતા હોય અને એ જગ્યાએ કે સમાજ વિદ્યા અને જેને આપણે સમાજ શાસ્ત્રની વાત કરીએ તો એમાં જેને સોશિયલ સ્ટડીઝ સાથે જેને આ પરીક્ષા પેપર ટુ જે છે એમાં સાયન્સ માર્ક્સનું પૂછાતું હોય એ પેપર ટુ આપેલું હોય અને એમાં ક્લિયર થયેલા હોય મેરિટ બનતું હોય તો એ પ્રકારના શિક્ષકોની ત્યાં ભરતી થશે અહીંયા પરીક્ષા પાસ કરવાથી તાત્કાલિક તમે ભરતી માટે લાયક થઈ જાઓ છો ત્યાર પછી જ્યારે પણ સરકારની જરૂરિયાત કેન્દ્ર સરકારની અંદર ઊભી થાય ત્યારે તમને એની જે સ્કૂલો હોય એની અંદર ત્યાં ભરતી કરવામાં આવતી હોય અહીંયા બીજી એક વાત આપણે કરી દઈએ કે જે કેન્દ્ર સરકારની આ જે પ્રકારની સ્કૂલો હોય એમાં ફિક્સ પગાર જેવું કંઈ હોતું નથી ગુજરાત સરકારની અંદર જે ટેટ ટાટની પરીક્ષા લેવાતી હોય તો પાંચ વર્ષ માટે શિક્ષક ફિક્સ પગારની અંદર રહેતો હોય એટલે કે આર્થિક સંક્રમણ જેવું થતો પણ આ પ્રકારની પરીક્ષા આપવાનો જોક વધારે હોય એટલા માટે કે કેન્દ્ર સરકારની ડાયરેક્ટ જોબ છે અને ત્યાં એને ફૂલ પગાર મળવાપાત્ર થાય જી બિલકુલ પેપર વન અને પેપર ટુ ની આપ વાત કરી રહ્યા છો આ પ્રકારની સીટે પરીક્ષા લેવાતી હોય ત્યારે એને એક સિલેબસ બનાવેલો હોય ધારો કે પેપર વન ની આપણે નોર્મલ વાત કરીએ તો અઢી કલાક પેપર હોય એની અંદર એકસો પચાસ જેટલા એમસીક્યુ પૂછાતા હોય એકસો પચાસ જે એમસીક્યુ એમાં પાંચ અલગ અલગ ટોપિક આપેલા ધારો કે ટોપિક વાત કરીએ તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ નો છે

પેપર વન પેપર ટુના અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો પેપર વનનો જે અભ્યાસક્રમ છે એની અંદર અલગ અલગ પ્રકારના પાંચ ટોપિક આપેલા એમાં સૌથી પહેલું જે ત્રીસ માર્કનો ચાઇલ્ડ ડેવલપમેન્ટ બી ની અંદર એક આ અંગેનું પેપર આવતું હોય અને એમાં બાળકનો માનસિક વિકાસ કેવી રીતે થાય એની જોડે કયા પ્રકારનું વર્તન કરવું બાળક છે એને જે એના માટે થઈને અલગ અલગ પ્રકારની આઈડિયોલોજી હોય કે જેનાથી એ બાળક વધારે હોશિયાર બની શકે અને એ પોતાની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ હોય એ બહાર કાઢી શકે એના માટે અહીંયા ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને પેડોગો જે સબ્જેક્ટ આપેલા છે ત્રીસેક માર્કનું એમાં આ પ્રશ્ન પૂછાતા હોય અને એ ઇન્ટરનેશનલ લેવલે જે પણ શિક્ષણ માટેની સફળ પદ્ધતિ હોય એ પદ્ધતિઓને અપનાવવાય એના દરેક પ્રકારના ત્યાં ઉદાહરણ હાલેલા હોય ધારો કે સ્કૂલની અંદર એકથી પાંચમા ધોરણની અંદર બાળક ભણતું હોય તે બાળકની ઉંમર ઘણી નાની હોય છ વર્ષથી લઈ દસ વર્ષ સુધીની હોય તો એની રીત પદ્ધતિ અલગ અલગ હોય અલગ અલગ સમૂહ સમાજ કુટુંબમાંથી આવતા હોય એની ખાવું પીવું રહેણી કરણી પદ્ધતિ અલગ હોય એટલે એને એક સરખું સ્ટેપ બાય સ્ટેપ એક શિક્ષણ આપવામાં આવે કે જે એકદમ પ્રેમથી સમજી અને પોતાની અંદરેલી સુસુપ્ત શક્તિઓને એ બહાર કાઢી શકે ધારો કે બાળક મોટા થાય તો કોઈ કલાકાર થાય કોઈ આઈએસ થાય કોઈ નેતા થાય કોઈ વકીલ થાય કોઈ ડૉક્ટર થાય આ દરેકની અંદર અલગ અલગ પ્રકારની એક શક્તિ હોય કે કોઈને ગણિતમાં જ રસ હોય કોઈ બાળકી એને વાર્તામાં રસ હોય તો આ બધી વસ્તુ જ્યારે એ લોકો ગ્રેજ્યુએશન કરી અને બીએડ કરતા હોય ત્યારે આપણને ખબર પડે કે અલગ અલગ પ્રાંતની અંદર બારમા ધોરણ પછી વહેંચા જતા હોય પણ અહીંયા એકથી સાતમા ધોરણ કે પાંચમા ધોરણ સુધી ભણતા હોય ત્યારે બધા જ બાળકો એક સાથે એક જ સબ્જેક્ટ બનતા હોય એટલે એક પહેલો ટોપિક એ ત્રીસ માર્કનું જે ભાષા વન કમ્પલસરી છે એની અંદર હિન્દી ઇંગ્લિશ જે છે એના ક્વેશ્ચન ભાષા ટુ આપેલું છે એમાં જે અલગ અલગ ઓગણીસ જેટલી લેંગ્વેજ આપેલી છે એમાંથી એકાદ લેંગ્વેજ પસંદ કરવાની થાય બીજી એક વાત કરીએ તો ત્રીસેક માર્કના અહીંયા ગણિતના પ્રશ્નો હોય જે ધોરણ આઠમા સુધીના એનસીઆરટીની બુક્સ જે હોય એની અંદર એના જે ગણિત હતા એ પ્રકારના ઉદાહરણ પ્રકારના જે પ્રશ્નો હોય એવા એમસીક્યુ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય ત્રીજું પાંચમો ટોપિકને આપણે એની વાત કરીએ તો પર્યાવરણના પ્રશ્ન પૂછાતા હોય કે જે એન્વાયરમેન્ટ ટોપિક તરીકે ત્રીજા ધોરણથી પહેલાં ધોરણથી એમાં અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ નાના નાના ચિત્ર સાથે દાખલાઓ બેસાડેલા હોય એટલે પેપર વનનો સિલેબસ આ પ્રકારનો છે પેપર ટુના સિલેબસની વાત કરીએ તો એમાં ત્રીસ ત્રીસ માર્કના ત્રણ ટોપિક અને સાઠ માર્કનો એક ટોપિક એમ કરી અને એકસો પચાસ માર્કનો આખો અભ્યાસક્રમ થવા જાય એમાં પણ એ જ વસ્તુ આવે કે ત્રીસ માર્કની અંદર ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે બાળકના માઇન્ડનો કેવી રીતે વિકાસ થાય એ પોતાની દરેક પ્રકારની પ્રવૃત્તિને ધ્યાન કેન્દ્રિત કરી કેવી રીતે અલગ અલગ પ્રકારનું શિક્ષણ મેળવી શકે અને એની સાથે બીજી એક વાત આપણે કરીએ તો ભાષા એક અને ભાષા બે જે આપેલા છે એ ત્રીસ ત્રીસ માર્કના એની અંદર પૂછ્યા છે અને બીજું જે આપેલું છે એ સાઠ માર્ક્સની અંદર વિજ્ઞાન અને ગણિત અથવા તો સાઠ માર્કની અંદર આપણે જોઈએ તો સામાજિક વિજ્ઞાન સોશિયલ સ્ટડીના ક્વેશ્ચન ત્યાં પૂછાઈ શકે બિલકુલ ચાઇલ્ડ ડેવલપમેન્ટની આપ વાત કરી રહ્યા છો ત્યારે મને જાણવાની ઈચ્છા થઈ રહી છે કે આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ આખરે શું છે અને તેની શિક્ષકો પર શિક્ષકો પર કેટલી અસર થતી જોવા મળે છે કારણ કે આ જે કોર્સ છે તે શીખવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે તેના વિશે આપ માહિતી આપશો પહેલાં આપ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંગેની આપણે વાત કરીએ તો જ્યારે બી એડની અંદર કોઈ પણ વ્યક્તિ શિક્ષક બનવા માટે થઈને એડમિશન લેતા હોય એનો જે બે વર્ષનો અત્યારનો અભ્યાસક્રમ છે એની અંદર આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે છે એક આખા ટોપિક તરીકે એનો ત્યાં સમાવેશ થતો હોય બીજી એક આપણે ત્યાં વાત કરીએ તો ચાઇલ્ડ ડેવલપમેન્ટની સાથે જે લોકો શિક્ષક શરૂઆતની અંદર જ્યારે એ પીટીસી કરે અથવા તો ડિપ્લોમા એજ્યુકેશન કરે તો એની અંદર એનું આખું એક પેપર આવતું હોય વિશ્વની અંદર જે સફળ રહેલી પદ્ધતિઓ હોય એ દરેક પ્રકારની પદ્ધતિઓ જે છે એનો ત્યાં સમાવેશ થતો હોય ધારો કે બાળક છે તો બાળકને જે ગણન કરવાનું હોય એ ગણનની સાથે એ કેવી રીતે એને મજા આવે તો એ ભણી શકશે બીજું કે કવિતા હોય

હોય એ બી એડ પૂરું કરેલું હોવું જોઈએ એની અંદર પચાસ ટકા કરતાં પણ વધારે હોવા જરૂરી છે અને ત્રીજી એક વાત કરીએ તો પેપર વન માટે થઈ અને એકથી પાંચમાં જે પ્રાથમિક શિક્ષક તરીકે જેમને પરીક્ષા પેપર વનની આપવાની હોય એવા જે ઉમેદવાર ફોર્મ ભરવાના હોય એના માટે થઈ અને ડિપ્લોમા એજ્યુકેશન અથવા તો જેને પીટીસી કરેલું હોય એમાં પચાસ ટકા હોવા જરૂરી છે આ ક્વોલિફિકેશન પચાસ ટકાની ઉપરનું હોય તો જ અહીંયા આ ફોર્મ ભરી શકાશે જે એસસી એસ ની અંદર આવતા છે એને પિસ્તાલીસ ટકા છે તો એ ત્યાં ફોર્મ ભરી શકશે બિલકુલ લેંગ્વેજની વાત કરવી છે હવે મારે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી ત્રણ લેંગ્વેજ છે કઈ ભાષામાં એક્ઝામ આપી શકાય અહીં આપણે કેન્દ્ર સરકારની કોઈ પણ પ્રકારની જ્યારે પરીક્ષા લેવાતી હોય તો સામાન્ય રીતે એક આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી અને બીજું એની સાથે ઇંગ્લિશ એટલે બે લેંગ્વેજની અંદર પરીક્ષા લેવાતી હોય કારણ યુપીએસસી ની પરીક્ષા લેવાય તો એ પણ બે ભાષાની અંદર હિન્દી ઇંગ્લિશમાં જ આખું પેપર આવતું હોય અને ની પરીક્ષા લેવાય તો એનું પેપર પણ હિન્દી ઇંગ્લિશની અંદર બે લેંગ્વેજની અંદર આવતું હોય એનું કારણ એટલું જ હોય કે આખા ઓલ ઇન્ડિયાની અંદર આ જે પેપર વનનો પાંચ ટોપિકનો સિલેબસ આપેલો છે અને પેપર ટુની અંદર જે પાંચ ટોપિકનો સિલેબસ આપેલો છે એ આખા ઇન્ડિયાની અંદર એક જ સિલેબસમાંથી પરીક્ષા લેવાની એટલે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જે પ્રાદેશિક ભાષાઓ હોય એના આધારે એને પ્રાદેશિક ભાષા જે ભાષા ટુ તરીકે પસંદ કરેલી હોય તો એમાં એ વ્યક્તિ પોતાની ગુજરાતી મરાઠી રાજસ્થાની એ જે લેંગ્વેજ એને પસંદ કર્યો એમાં એ લખી શકશે પણ કમ્પલસરી જે લેંગ્વેજ જે છે હિન્દી ઇંગ્લિશ તો એની અંદર એનું જે ગ્રામર ઇંગ્લિશ કે હિન્દીનું હશે એ એની અંદર જ એને આન્સર આપવાના રહેશે અને અન્ય જે બીજા બધા ક્વેશ્ચન છે ધારો કે ચાઇલ્ડ ડેવલપમેન્ટની આપણે વાત કરીએ ગણિતના પ્રશ્નની વાત કરીએ પરિવારના પ્રશ્નની વાત કરીએ એની સાથે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નની વાત કરીએ તો એ દરેક પ્રકારના પ્રશ્ન હિન્દી અને બીજી સાઈડ જે બીજું પેજ હશે એમાં ઇંગ્લિશમાં એમ બે ભાષામાં આપેલા છે જેને લોકલ રિજનલ લેંગ્વેજ પસંદ કરેલી હશે એના પૂરતું એ ભાષા પૂરતા જ જે ક્વેશ્ચન હશે હશે એની લોકલ અંદર બાકીનું બધું આખું પેપર જે છે એ હિન્દી ભાષા અને અંગ્રેજી ભાષામાં જોવા મળશે બિલકુલ એટલે કહી શકાય કે જે ભાષામાં પેપર આપવા આપ ઈચ્છતા હો તે ભાષામાં તમે પેપર આપી શકો છો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે જે ભાષા હોય છે તેમાં કેટલા પ્રશ્નો પૂછાઈ શકે છે ભાષા અંગેના તે પણ જણાવશો આપ ભાષા અંગેના પ્રશ્નની વાત કરીએ તો જ્યારે સી ટેટની પરીક્ષા લેવાતી હોય કે ટેટની પરીક્ષા લેવાતી હોય અહીંયા એલિજિબિલિટી ટેસ્ટ હોય એટલા માટે થઈ અને એમાં સૌથી પહેલા તો ધોરણ દસમા સુધી કે જેને આપણે એનસીઆરટી બેઝ ગણતા હોય એનું જે વ્યાકરણ હોય ત્યાં સુધીના ક્વેશ્ચન એમને પૂછાય એટલે કે વ્યાકરણના અલગ અલગ જે બત્રીસ જેટલા ટોપિક છે એમાંથી ત્રીસેક જેટલા ક્વેશ્ચન આપણને અહીંયા પૂછાતા હોય એકદમ સહેલા ક્વેશ્ચન હોય પણ પ્રશ્ન ત્યાં એવો થતો હોય કે ઘણા બધા આઠ દસ વર્ષ પહેલાં જે દસમું ધોરણ પાસ કર્યું હોય પછી માસ્ટર ડિગ્રી કર્યું હોય બી એડ કર્યું એટલે એનો એક સમય હોય એ છૂટી જતો હોય કોઈ વિજ્ઞાનની શાખા પસંદ કરી હોય કોઈએ સોશિયલ સ્ટડીની શાખા પસંદ કરી હોય કોઈ ભાષાની અંદર હોય તો જે ભાષામાં હોય એનો મહાવરો રહેતો હોય તો સામે કમ્પેરમાં એને ગણિત જ્યારે આવતું હોય ત્યારે ત્રીસ માર્કનો પ્રશ્ન ત્યાં નડતો હોય એટલે કે અહીંયા ગ્રામરના ત્રીસેક પ્રશ્ન અંગ્રેજી અને હિન્દી એ બંને પ્રકારની ભાષાના ત્યાં વ્યાકરણના પ્રશ્ન આવશે એ એકદમ સહેલા હોય એ ધોરણ પાંચમાથી ધોરણ દસમાના એનસીઆરટીની બુક્સ છે એમાંથી રીફર કરવામાં આવે તો એને એ જ બેઠા જ ઉદાહરણ ત્યાં પરીક્ષા માટે મળી રહેશે બિલકુલ પરીક્ષા જે આપતા હોય તમામે તમામ લોકો તે કઈ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખશે તે પણ આપની પાસેથી જાણવું છે ને બીજો પ્રશ્ન આખરે મને એ થઈ રહ્યો છે કે કોઈ પણ સવાલ હોય અને અનેક એના જવાબો મગજમાં ચાલતા હોય એમને એવું પણ લાગે કે એ પણ આવી શકે છે બી પણ આવી શકે છે મુજવતા પ્રશ્નો હોય પરંતુ જે નજીકનો જે ઉત્તર હોય છે તે એને આપવાનો હોય છે તેમ છતાં પણ જે તમામે તમામ પ્રશ્નો છે તેના જવાબ આપી દેવામાં આવતા હોય છે કે ખોટો જવાબ આપવામાં આવે તો પછી તેના જે માર્ક્સ હોય તે કાપી દેવામાં આવતા હોય છે શું છે તેની પ્રક્રિયા તમે જે પ્રશ્ન ખૂબ મહત્વનો છે કેમ કે અત્યારે યુપીએસસી ની જ્યારે પરીક્ષા લેવાય કે જીપીએસસીની પરીક્ષા લેવાય અથવા તો ગુજરાત સરકારના કોઈ પણ બોર્ડ પરીક્ષા લેવાય તો એમાં પોઈન્ટ તેત્રીસ ટકા પોઈન્ટ પચીસ ટકા એવા નેગેટિવ માર્કિંગ હોય અહીંયા જે સી નું કેન્દ્ર સરકાર દ્વારા જે આ પરીક્ષા લેવા છે એમાં આપણે જોઈએ તો અહીંયા નેગેટિવ માર્કિંગ નથી એટલે કે જ્યારે તમે કોઈ પણ પેપરની અંદર નેગેટિવ માર્કિંગ માટે થઈને ટીક કરતા કે ધારો કે તમે ત્રણ પ્રશ્ન ટીક કર્યા એમાં ત્રણ પ્રશ્નની અંદરથી એક પ્રશ્ન ખોટો પડ્યો સાચા પડ્યા તો ત્યાં એવું થાય કે પોઈન્ટ તેત્રીસ ટકા માર્ક કપાઈ જતા અહીંયા એક પણ માર્ક કપાવાનો નથી એટલે કે કોઈ વિદ્યાર્થી જ્યારે દોઢસો માર્કનું પ્રશ્નપત્ર આખું પેપર વન આપે છે એને દસ પ્રશ્ન નથી આવડ્યા એકસો ચાલીસ જેટલા એને આવડ્યા કે જેને અંદાજ હોય કે આ સાચા છે પછી જે દસ નથી આવડ્યા તો અહીંયા છોડી દેવાની જગ્યાએ ધારો કે એ એ બી સી ડી એ ચારમાંથી કોઈ પણ એક ટોપિક ટીક કરીને આવે એ કોઈપણ એક ઉપર એ ઓએમઆર સિસ્ટમથી માર્ક કરીને આવે તો એક કે બે એના બાય મિસ્ટેક સાચા પડી જાય એને ખબર ના હોય તો અહીંયા નેગેટિવ માર્કિંગ નથી એટલે જ્યારે આ પ્રકારની પરીક્ષા પણ ત્યારે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો જે લોકો શિક્ષક તરીકે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવતા હોય અથવા તો જેને ટેટ ટાટની પરીક્ષા પાસ કરી હોય એવા વ્યક્તિ કેન્દ્ર સરકારની અંદર નોકરી મેળવવા માટે ઈચ્છુક હોય એના પાછળનું બે ત્રણ કારણ એ છે કે એક તો સૌથી પહેલાં સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ બીજું કે જ્યારે ટેટ ટાટની પરીક્ષા પાસ કરતા તો ફિક્સ પગારમાં મળતી હોય અહીંયા ફૂલ પગારની જોબ મળતી હોય અને જે ટેટ ટાટની પરીક્ષા લેવાતી હોય એની અંદર નેગેટિવ માર્કિંગ આપણને જોવા મળતું હોય જ્યારે સીટેટની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ જોવા મળતું નથી એટલે કે કોઈ ઉમેદવારે સો ક્વેશ્ચન એને ટીક કર્યા પચાસ ક્વેશ્ચન એને આવડ્યા નહીં તો છોડી દેવાની જગ્યાએ એ પોતે અંદાજ કરી અને પચાસ ક્વેશ્ચન જે છે એની ઉપર એ જો ટીક કરે તો એને દસ કે પંદર માર્ક મળી જાય અને એ મેરિટની અંદર આવી જાય અહીંયા સીટેટ નું મેરિટ બનતું હોય તો સામાન્ય રીતે આપણે ભૂતકાળની પરીક્ષાઓ અંગેનું જોઈએ તો ત્યાં સોથી લઈ અને એકસો પચીસની આજુબાજુ મેરિટ આવતું હોય ઘણી વાર બાણું પંચાણું નજીક જતું હોય એટલે કે એસસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરી એમ દરેક ઉમેદવારોની અંદર ફોર્મ ભરતા હોય એની પરીક્ષા આપતા હોય અને ટેટની પરીક્ષા આપેલી હોય એટલે એને એક પ્રકારનો મહાવરો હોય અહીંયા કોઈ પ્રકારની નવી વસ્તુ જોવા મળતી નથી ખૂબ કહી શકાય કે ખૂબ સારી બાબત કહી શકાય કારણ કે યુપીએસસી ની જો આપણે વાત કરીએ આપણે લાસ્ટ ટોપિકમાં વાત કરી હતી કે યુપીએસસી માં તો નેગેટિવ માર્કિંગ છે કારણ કે 1 થી સવા જેવો મને ખ્યાલ છે ત્યાં સુધી કઈક માર્ક કપાય છે આગળ પણ ચર્ચાનો દોર યથાવત રાખીશું એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે જણાવશો આપનો પ્રશ્ન હેલો મારું એમએસસી ઈયર થઈ ગયું છે ઓકે હેલો

એમાં જે પણ સબ્જેક્ટ હશે અહીંયા મેથ સાયન્સ ત્યાં ગણવામાં આવ્યું છે એટલે કે ધારો કે તમે ફિઝિક્સ સાથે કરેલું હોય તમે બાયોલોજી સાથે કરેલું હોય કે તમે કેમેસ્ટ્રી સાથે બીએસસી પૂરું કરેલું હોય તમે આ પરીક્ષા આપી શકશો એનો ઉંમરનો જે ક્રાઇટેરિયા છે એ તમારો સચવાયલો એમાં રહ્યો જોઈએ બિલકુલ ઉમેશભાઈ આપણી સાથે જોડાયેલા છે ઉમેશભાઈ પ્રશ્ન જણાવશો આપનો જી મારો પ્રશ્ન એ છે કે આપણે જયારે ઇન્સ્પેક્ટર ની રહ્યા છે છે તો એના માટે 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 મહત્વની બુક કઈ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે અચ્છા ઓકે 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 કરતા હોય ત્યારે આપી જણાવ્યું કે નેગેટિવ માર્કિંગ નથી હવે સવાલ એ થઈ રહ્યો છે તમામ જે દર્શક મિત્રો છે તેને પણ સવાલ થતો હશે કે કયા કયા કેન્દ્રો હોય શકે છે કેન્દ્રો થી આપવા કેશો આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર કુલ ગણી અને ત્રણ કેન્દ્ર છે અને ધારો કે અમદાવાદનું એક છે કેન્દ્ર એક વડોદરા એક સુરત એટલે આ જે ત્રણ કેન્દ્ર આપેલા છે એ ત્રણ કેન્દ્ર ઉપરથી આખી આ પરીક્ષા આપી શકાય આખા ગુજરાતની અંદર ત્રણ કેન્દ્ર એટલા માટે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા લેવાતી હોય તો ફોર્મ ભરવાનો એ જે એક રેશિયો છે એ ત્યાં ઘટી જતો હોય અને ધારો કે યુપીએસસીની પરીક્ષા લેવાતી હોય તો એની અંદર ફોર્મ હોય એ સવા લાખ જેટલા ગુજરાતમાંથી કે પચાસ હજાર જેટલા ભરાતા હોય ત્યારે જીપીએસસીની પરીક્ષા એ જ ફોર્મ ત્યાં પાંચ લાખ થઈ જતા હોય એમ ટેટની અંદર પણ એવું થાય કે ટેટની જ્યારે પરીક્ષા લેવાતી હોય ત્યાં દોઢ પોણા બે લાખ ફોર્મ ભરાતા હોય પણ આજ જ સીટેટની પરીક્ષા લેવાતી હોય તો ગુજરાતમાંથી ફોર્મ ભરવાની સંખ્યા ઘટી જાય ત્યાં પચાસ હજાર કે સાહીઠ હજાર જેવી થઈ જાય એનું કારણ એટલું ઘણા બધા એવું વિચારતા હોય સીટેટની પરીક્ષા પાસ કર્યા પછી ધારો કે ગુજરાતની કેન્દ્રની સ્કૂલની અંદર એને જોબ ના મળી તો બીજી જગ્યાએ એને જોબ કરવા જવું પડે એટલે ઘણા આવા વિચારથી પરીક્ષા ના આપતા હોય પણ જે ખરેખર શિક્ષકની જોબ મેળવવા માગતા હોય એ દિલ દઈ અને આમાં તૈયારી કરતા હોય અને અને આ જે ગુજરાતના ત્રણ કેન્દ્ર છે એના ઉપરથી દર વખત પરીક્ષા યોજાતી હોય જે આ ત્રણ કેન્દ્ર છે ધારો કે સંખ્યા વધતી જાય તો ત્રણ ની જગ્યાએ પણ કેન્દ્ર થાય પણ જેટલી સંખ્યા હોય એના આધારે કેન્દ્ર નક્કી કરવામાં આવે બિલકુલ મનદીપભાઈ ગયા છે મનદીપભાઈ જણાવશો આપનો પ્રશ્ન હેલો જી જણાવશો મેડમ આમાં તો મે

પેપર 1 જેારે કોઈ પણ વ્યક્તિને આપવાનું હોય પેપર 1 માટે થઈ અને 700 રૂપિયા ફી નક્કી કરેલી છે જે જનરલ કેટેગરી અને OBC ની અંદર છે એને 700 રૂપિયા જેટલી થશે SC ST અને જે દિવ્યાંગ ઉમેદવાર એને રૂપિયા ફી પે કરવાની થશે ને એક દર્શક મિત્રને પહેલા લઈ શું કેવા માંગો છો નહીં એવું છે

સીટેટ ડોટ એનઆઈસી નીક ડોટ ઇન આ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો એ ફોર્મ તમે પાંચમી માર્ચ સુધી જ ભરી શકશો અને બીજી એક વાત એ કે એમાં જે પરીક્ષા ફી ભરવાની છે એ તમે આઠમી માર્ચ સુધી ભરી શકશો એટલે સૌથી પહેલું જે ત્રણ ચાર દિવસનો સમયગાળો વધ્યો છે એમાં તમારે ફોર્મ ભરી દેવું જોઈએ તમે ટેટ ટાટની જે પરીક્ષા આપી હતી એમ એમાંથી તમને નેવું ટકા સબ્જેક્ટ અહીંયા પરીક્ષા આપવા માટે કામમાં લાગશે

હા તો મને એવું પ્રશ્ન છે કે જો રાજ્ય સરકારની શિક્ષક માટેની જગ્યા આવે ઓકે તો એમાં મારો ચાન્સ કરો પછી અહિયા એક આપણે તમે વાત કરીએ કે તમે જે કેન્દ્ર સરકારની સીટેટની પરીક્ષા છે તમે એમ કીધું કે વન ટુ ફાઇવ પેપર વન જે છે એ તમે પાસ થયેલા તો અહીંયા કેન્દ્ર સરકારની પરીક્ષા અને રાજ્ય સરકારની પરીક્ષા એ બંનેનું માળખું અને એની સમિતિ કમિટી આખી બધી વસ્તુ અલગ અલગ હોય એટલે તમે ધારો કે સી પેપર વન પાસ કરેલું હોય તો એના આધારે તમને ગુજરાત સરકારમાં જવાબ ના મળે તમે ટેટ ટાટ જે છે એમાં ટેટની અંદર એકથી પાંચની પરીક્ષા છની એકથી પાંચની પરીક્ષા પાસ કરી હોય તો એના આધારે તમને સી ટેટની અંદર એ લોકો ના લે એટલે બંને પ્રકારની પરીક્ષા પાસ કરવી પડે કેમ કે અહીંયા આખી સિસ્ટમ બદલાઈ જતી હોય ગુજરાતની ટેટ ટાટની જે પરીક્ષા હોય એમાં ટેટની પરીક્ષા એકથી

જી જી તમે પીટીસી જે પાસ કરેલું છે એ ડિપ્લોમા ઇન એજ્યુકેશન એનું નવું નામ અત્યારે ડીએલએલ આપેલું છે એટલે તમે છે ને એમાં પચાસ ટકા કરતાં તમારા પીટીસીની અંદર વધારે છે અને તમે ગ્રેજ્યુએશન પચાસ ટકા સાથે કરેલું હશે તો તમે આ પરીક્ષાનું ફોર્મ ભરી અને એ પરીક્ષા આપી શકશો આ ક્રાઇટેરિયા તમારો પૂરો નહીં થતો હોય તો તમે એમાં ફોર્મ ભરીને પરીક્ષા આપી શકશો નહીં બિલકુલ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ પણ આપ જણાવી દેશો હવે ફોર્મ ભરવાની લાસ્ટ ડે આપણે વાત કરીએ તો 5મી માર્ચ 2019 જે છે એની લાસ્ટ ડે છે ત્યાં સુધી એનું ફોર્મ ભરી દેવું જોઈએ અ ધારો તમારી ફી જે છે તમે ભરી ના શક્યા તો તમને 8મી માર્ચ સુધીનો ત્યાં બીજો બે ત્રણ દિવસનો વધારાનો સમય આપેલા છે કે માર્ચ સુધી એની ફી ભરી શકાશે મીનાક્ષી બેન આવશો પ્રશ્ન જે અહીંયા જે કેન્દ્ર સરકારની પરીક્ષા આપેલી છે એમાં તમે ગુજરાતી ભાષા પસંદ કરી હશે તો એની અંદર તમને ગુજરાતી ભાષાની અંદર એના ત્રીસ પ્રશ્ન છે પણ તમારો જે સોશિયલ સાયન્સ છે એના પ્રશ્ન તમારે હિન્દી ઇંગ્લિશમાં જ આવશે એટલે કે ધારો કે તમારે એની પ્રેક્ટિસ કરવી હોય તો એનસીઆરટીની બુક્સ જે હોય એ પાંચમા ધોરણથી દસમા ધોરણની ગુજરાતની અંદર જે કેન્દ્રો છે ત્યાંથી તમારે એની ખરીદી કરી લેજો જોઈએ એકદમ પચી પચાસ કે સો રૂપિયાની નોર્મલ કિંમતની અંદર એ આવતી હોય અને એ તમે હિન્દીની અંદર વાંચશો અથવા તો ઇંગ્લિશ તમને ફાદો તમે ઇંગ્લિશમાં વાંચશો તો તમારી ત્યાં પ્રેક્ટિસ વધારે થશે અને ત્યાં જ્યારે પ્રશ્ન વાંચીને જવાબ ટીક કરવાના હોય ત્યાં સ્પીડીલી તમે એ જવાબને ટીક કરી શકશો અનેક દર્શક મિત્ર અતુલભાઈ આપણી સાથે જોડાયેલા છે અતુલભાઈ જણાવશો આપનો મુજબ તો પ્રશ્ન હા મેડમ હું હમણા બીએડ પૂરું કરેલ છે હમ અને મારા 49 જેવા ટકા ગ્રેજ્યુએશનમાં છે અને બીએડમાં માં સિક્યોર જો છે હમ તો હું સીટ આપી શકું અને એસટી માં આવી શકું આપું અહીંયા તમે જે વાત કરી એની અંદર ઓપન કેટેગરી એટલે કે જે જનરલ કેટેગરીની અંદર આવતા હોય એને પચાસ ટકા હોવા કમ્પલસરી જરૂરી છે તમે એસસી એસટીની અંદર આવતા હોય તો ત્યાં પિસ્તાલીસ ટકા સુધી હોય તો તમે ત્યાં ફોર્મ ભરી શકો કેન્દ્ર સરકારની પરીક્ષાની અંદર એ પ્રકારનું હોય કે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાતી હોય અને જ્યારે પર્સન્ટેજ અંગેનો ક્રાઇટેરિયા હોય તો સામાન્ય રીતે જનરલી પંચાવન ટકા પરીક્ષાઓની અંદર કે જનરલ કેટેગરી માટે પચાસ ટકા હોય તો ત્યાં એસસી ની અંદર જે આવતા એને પિસ્તાલીસ ટકાની અંદર પિસ્તાલીસ ટકા હોય ત્યાં સુધી ફોર્મ ભરી શકે તમારા ઓગણપચાસ ટકા છે એટલે અહીંયા તમે એની જાહેરાત મુજબ તમે ત્યાં ફોર્મ ભરી શકશો જી અંકિતાબેન જોડાઈ ગયા છે અંકિતાબેન જણાવશો હેલો હેલો જી જણાવશો આપનો હા મે એફઆઈ કોમ કરેલું છે ઓકે તો ફોર્મ ભરીએ કાઈ હા અહીંયા આપણે વાત કરીએ તો સીટેટની જે પરીક્ષા છે એ પ્રાથમિક સ્કૂલ જે હોય એ એકથી પાંચ અને છથી આઠમો શિક્ષક લેવા માટેની છે એટલે એમાં ત્રણ પ્રકારની વસ્તુ પચાસ ટકા સાથે પાસ થયેલા હોય એટલે કે પીટીસી કે જેને ડિપ્લોમા ઇન એજ્યુકેશન બીજું બીએડ અને એના પહેલાંના અગાઉ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશનમાં તમારા પચાસ ટકા હોય જોઈએ બીએડમાં પચાસ ટકા હોજો તો જ તમે આ પરીક્ષા આપી શકો તમે એસવાયની અંદર છો એટલે તમારું હજુ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી થયું એ કમ્પ્લીટ થાય પછી તમે બીએડ કરો પછી તમે આની અંદર ફોર્મ ભરી શકશો ઓકે જે અત્યારે મને સવાલ થઈ રહ્યો છે કે પર્યાવરણના પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે પર્યાવરણ અંગેના કેટલા પ્રશ્નો પૂછાઈ શકે છે આપણે વાત કરીએ તો પહેલાં જે ગુજરાતી જીસીઆરટીની બુક જે હતી એની અંદર ત્રીજા કે ચોથા ધોરણ પર્યાવરણ હતું એમ કેન્દ્ર સરકારની દરેક બુકની અંદર બીજા કે પહેલા ધોરણથી એના ચિત્ર સ્વરૂપે પછી ત્રીજા ચોથાથી એ આખો ટોપિક સ્વરૂપે આખું આવતું હોય પર્યાવરણ અહીંયા આપણા પ્રશ્નના જોઈએ તો ત્રીસ જેટલા પ્રશ્ન પૂછાઈ શકે આખો એના અભ્યાસક્રમની અંદર ત્રીસ માર્કનું વેટેજ આપવામાં આવેલું છે અને બીજી એક વાત કરીએ તો ઇન્ટરનેશનલ લેવલે જે બાયોડાયવર્સિટી ચેન્જ એન્વાયરમેન્ટ ચેન્જીસ આવતા હોય એના આધારે અત્યારે તમે જોશો તો કોઈપણ પ્રકારની જે પરીક્ષા છે એમાં પર્યાવરણના દસ પંદર પ્રશ્ન પૂછાતા હોય અહીંયા તો જે સીટેટની પરીક્ષા આપીને જે શિક્ષક બનવાના એકથી પાંચમા દોડમાં અથવા તો છથી આઠમા દોડમાં એની અંદર પર્યાવરણ આખો એક ટોપિક જ આવતો હોય એ આખો વિષય જ અલગથી આવતો હોય એટલા માટે એને ધ્યાનમાં રાખી અને અહીંયા પર્યાવરણના ત્રીસ જેટલા પ્રશ્ન પૂછાય છે કે એનું વેટેજ આપેલું છે એટલે એ પ્રશ્નની તૈયારી કરી જોઈએ એમાં એમને જે એનસીઆરટી બુક્સની અંદર જે એન્વાયરમેન્ટના એટલે કે પર્યાવરણના જે પ્રશ્નો હોય એ પ્રકારના પ્રશ્નો પૂછાય અને અત્યારે પાછલા દસ બાર વર્ષની અંદર વિશ્વમાં જે બાયોડાયવર્સિટીમાં જે ચેન્જીસ આવ્યા અલગ અલગ પ્રકારના એના ઉદાહરણ સ્વરૂપમાં જે ઇન્ટરનેશનલ લેવલે જે કોઈ અભિયાનો થયા હોય અથવા તો એની કોઈ સારી સ્કીમો ઇન્ટરનેશનલ લેવલે યુનો દ્વારા ચલાવવામાં આવેલી હોય એવા પ્રકારના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી છે તો અહીંયા વધારે એને માર્ક્સ ત્રીસ માર્ક્સમાંથી મળી શકે બિલકુલ ખૂબ ખૂબ આપનો ધન્યવાદ આપ અહીંયા આવ્યા અને તમામ જે માહિતી અમને આપી તે બદલ

તો આ સાથે દર્શક મિત્રો કરિયર ગૃહમાં અત્યારે બસ આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર